પ્રજાસત્તાક પર્વ પ્રસંગ મંત્રી પૂર્વેશભાઈ મોદીએ ભારત પાકિસ્તાન બોર્ડર પર નળાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પધારેલા માર્ગ અને મકાન પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ ધ્વજવંદન કાર્યક્રમ બાદ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા વિવિધ વિકાસ કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ 0 પોઈન્ટ નજીક બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે બોર્ડર ટુરિઝમને વિકસાવવાનો તારીખ 24 ડિસેમ્બર 2016 રોજ સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. સીમા દર્શનનો આ પ્રોજેક્ટ રૂપિયા 125 કરોડના ખર્ચથી નિર્માણ પામી રહ્યો છે, જેના કામો પૂર્ણતાની આરે છે. સીમા દર્શન પ્રોજેક્ટ એ એક અનોખો કાર્યક્રમ છે, જેમાં સ્થાનિક લોકોની રોજગારી સાથે ભારતીય સીમા સુરક્ષા દળ, ભારતીય સીમાના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરી અને સ્થાનિક માહિતીનો સુભગ સમન્વય છે. આ સીમા દર્શન કાર્યક્રમ અન્વયે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓને નડાબેટ 0 પોઈન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સીમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિખારવાની તક મળી છે. આ સીમા દર્શન પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લઈને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ, રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઉજાગર થાય તેવી શૌર્યસભર દ્રશ્ય સર્જાય છે. આ પ્રસંગે સીમા દર્શન પ્રોજેક્ટના ઇન્ચાર્જ કેયુર શેઠે મંત્રી પૂર્ણેશભાઈ મોદીને સીમા દર્શન પ્રોજેક્ટ વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સીમા દર્શન માટે 0 પોઈન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ ટુરિઝમના કામો કરવામાં આવ્યા છે, જેમાં વિશાળ પાર્કિંગ આગમન પ્લાઝા, 500 માણસોની બેઠક વ્યવસ્થા સાથેનું ઓડિટોરિયમ, ચાર્જિંગ વ્યવસ્થા અને રૂમ સ્ટેજ, સોવિનિયર શોપ, દુકાનો અને રેસ્ટોરન્ટ, ટોયલેટ અને પીવાના પાણીની સુવિધા, અજય પ્રહરી સ્મારક, બીએસએફ બેરક, સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ પરેડ ગ્રાઉન્ડમાં રિટ્રીટ સેરેમની, જેમાં 4 થી 5 હજાર માણસોની બેઠક વ્યવસ્થા, રિટેનિંગ વોલ, 30 મીટર ઊંચો ફ્લેગ, ડેકોરેટિવ લાઇટિંગ વર્ક, સોલાર ટ્રી અને સોલાર રૂફટોપ લગાવવામાં આવી છે. રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા નડાબેટ ખાતે જૂના લશ્કરી શસ્ત્રો, વોર વેપન, લશ્કરના જુદા જુદા વિભાગો સાથે સંલગ્નમાં રહીને ટી જંકશનથી 0 પોઈન્ટ વચ્ચે MiG-27 એરક્રાફ્ટ, ટોર્પિડો, સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, આર્ટિલરી ગન, ટેન્ક T-55 પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં સહેલાણીઓ માટે એવી એક્સપિરિયન્સ ઝોનમાં ટાઈમ ટુ રિફ્લેક્ટ 300 સાઇડ પ્રોજેક્શનો ઓફ 7 મિનિટ્સ, ડોક્યુમેન્ટરી ઓફ 1971 વોર બીએસએફ ક્વિઝ, 180 ફૂટબોથ, સોલ્જર ફૂટબોથ, ગાર્ડિયન ફોટોબૂથ, સકડા ફોટોબૂથ, હેલ્મેટ સેલ્ફી બૂથ, જોસ મીટર જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે. અહીં આવતા પ્રવાસીઓની સુવિધાઓ માટે અને તેઓ એડવેન્ચર માણી શકે તે માટે રોડ ક્લાઇમ્બિંગ, રેપલિબિંગ, ફ્રી વોલ, જીપ લાઇન, સ્કાય સાયકલ, રોકેટ ઇન્જેક્ટર, હ્યુમન સ્લિંગ શોટ, એટીવી રાઇડ, ગ્લાન્ડ સ્વિંગ, પેઇન્ટ બોલ, કમાન્ડો કોર્સ, લો રોપ કોર્સ, હાઈ રોપ કોર્સ, એર રાઇફલ શૂટિંગ, કોર્સબો શૂટિંગ સહિત બાળકો માટેની જંગલમાં જીમ, સ્લાઇડો, રોક ક્લાઇમ્બિંગ વગેરે પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે. ભારત કે વીર શહીદોની ફેમિલી માટે ડોનેશન કરવાનું બૂથ જોઈન ધ ફોર્સ બીએસએફ જોઈન કરવા માટે યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન, એન્ટ્રી ગેટ ટી જંકશનથી 0 પોઈન્ટ સુધી બસ દ્વારા પ્રવાસીઓને લઈ જવા લાવવાની વ્યવસ્થા, ટ્રોય ટ્રેન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. મંત્રીની મુલાકાત પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, બીએસએફના અધિકારીઓ, અગ્રણીઓ સર્વ ગુમાનસિંહ ચૌહાણ, ઉમેદદાન ગઢવી સહિતના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રાના વાસિયા, ZSTV બનાસકાંઠા.